અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। आगामी पहली जानुआरी थी समग्र देश में टोल बूट पर फास्टैग फरजियात करवानो निर्णय केंद्र सरकार द्वारा करवामां आव्यो छे। ते अंतर्गत भरूचना मुलद टोल बूट पर पण टोल वसूलवामां आवनार छे, जेमां स्थानिको पासे पण टोल वसूलवाना अहेवालना पगले भरूच जिल्लामां विरोध वंटोळ उभो थयो छे, जे सामे भरूच जिल्ला यूथ कोंग्रेस विरोध दर्शावीने स्थानिको पासे टोल वसूलवानो निर्णय परत खेंचवानी मांग साथे भरूच जिला कलेक्टर अने NHIA ने आवेदनपत्र पाठवामां आव्युं हतुं। जिला कलेक्टर कचेरी संकुल खाते कोंगी अग्रणीओ अने कार्यकरोए एकत्रित थईने टोल टेक्स नाबूद करवानी मांग साथे सूत्रोच्चार करी वातावरण गजवी मूक्युं हतुं। यूथ कोंग्रेस द्वारा कलेक्टर ने पाठवामां आवेला आवेदनपत्रमां जणावायुं छे के भरूच जिल्लाना जाडेश्वर गामनी हदमां आवेला नेशनल हाईवे नंबर 48 भरूच अंकलेश्वरने जोड़तो ETC बेसथी भारत केन्द्र सरकार द्वारा બજેટમાં જોગવાઈ કરી બનાવવામાં આવેલા કેબલ બ્રિજ નજીક ગેરકાયદેસર ટોલ નાકું બનાવવામાં આવ્યું છે। ETC બેઝમાં ટોલ વસૂલવાની કોઈ જોગવાઈ છે નહીં, તેમ છતાં ગેરકાયદેસર ટોલ નાકું ઊભું કરી પ્રજા પાસે વધારાના નાણાં પડાવવા ષડયંત્ર રચેલું છે। ETC કેબલ બ્રિજ તૈયાર થયાને અંદાજિત 36 માસની ઉપર સમય વીતી ગયો હોય શરૂઆતમાં ભરૂચવાસીઓ પાસેથી ટોલ ઉઘરાવવાનું ચાલુ કરાયું હતું, પરંતુ વારંવાર રજૂઆત કરતાં ટોલ વસૂલવાનું બંધ કરેલું હતું। परंतु हाल में अचानक रातोरात भरूचवासीओ पासे थी पण टोल वसूलवामां आवशे तेवो कायदो लागू करायो छे, जे सदंतर भरूचनी प्रजाना हित विरुद्धनुं छे। आ ब्रिजनी नजीक पण केटलीक वस्ती छे, सोसायटीओ छे, कॉमर्शियल धंधादारी वेपारीओ छे। अंकलेश्वर झगड़िया कंपनीओमां कामदारो नौकरियातो रोजे रोज अपडाउन करे छे। उग्र रजूआत छे कि तात्कालिक धोरणे आ टोल नाबूद करवामां आवे, भरूचना स्थानिक रहीशोवानो पुरावो बतावी विना टोल वसूले अवरजवर करवा देवामां आवे। આગામી 48 કલાકની સમય મર્યાદામાં તેનો અમલ નહીં કરવામાં આવે। ટોલ વસૂલાત વિરુદ્ધ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે, જેની અંદર ખાસ કરીને જે ભરૂચ જિલ્લાની ઉપર નર્મદા નદી પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે, તે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે માન્ય અહેમદભાઈ પટેલ સાહેબે, જ્યારે નાણામંત્રી પ્રણવ મુખર્જી હતા ત્યારે બજેટની અંદર જોગવાઈ કરીને આ બ્રિજ મંજૂર કરવામાં આવેલો, અને એ બ્રિજ 100% ટોલ ફ્રી કરવામાં આવેલો, જે ETC બેઝથી બનાવવામાં આવેલો। ત્યારે એની પર જ્યારથી પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવેલી છે ત્યારથી એની પર ટોલ ટેક્સ બનાવવામાં આવેલો છે। અગાઉ પણ યુવક કોંગ્રેસ દ્વારા આંદોલનો કરીને ભરૂચની પ્રજાને ટોલ ટેક્સમાંથી રાહત અપાવેલી, ત્યારે ફરી જાણવા મળેલું છે કે 1 જાન્યુઆરીથી ફરજિયાત ફાસ્ટેગ કરવાનો અને ભરૂચની પણ પ્રજા પાસેથી આ ટેક્સ લેવાની આ સરકારે રજૂઆત કરેલી છે ને એ લોકો આ ટેક્સ ઉઘરાવવાના છે। ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જ્યારે આવ્યા છે ત્યારે કલેક્ટરશ્રીને પોતાને ખબર નથી કે 1 જાન્યુઆરીથી આ ટોલ શરૂ કરવાના છે, ભરૂચવાસીઓ પાસે પણ લેવાના છે। જ્યારે અમે એમને સવાલ કર્યો કે આ સાહેબ 1 જાન્યુઆરીથી જે ટોલ ભરૂચવાસીઓ પાસે પણ લેવાના છે, ત્યારે એમણે એવું કીધું કે મને પણ જેવી રીતે તમને ખબર છે એટલી જ મને ખબર છે। ત્યારે આ કેટલી ગંભીર બાબત છે કે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ બાબતની ખબર નથી। ત્યારે અહીંયાથી અમે લોકો આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી ને 48 કલાકની અંદર જો આ લોકો 1 જાન્યુઆરી પહેલે જે આ ફાસ્ટેગ ફરજિયાત કરેલો છે અને ભરૂચની પ્રજાને રાહત આપવામાં નહીં આવે તો ત્યાં આંદોલન કરવામાં આવશે, એવું અમે અલ્ટિમેટમ પણ આપેલું છે। અને જે કોઈ પણ અમારા યુવક કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને કંઈ પણ થશે એની તમામ જવાબદારી પ્રશાસનની અને પોલીસની રહેશે। અહીંયાથી અમે NHIA ઓફિસ પર પણ આવેદનપત્ર હમણાં રજૂઆત કરવા માટે ત્યાં પણ અમે જવાના છે। આવેદનપત્ર પાઠવવામાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા વિપક્ષના પૂર્વ નેતા શમશાદ અલી સૈયદ, શહેર પ્રમુખ વિક્કી સૌખી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ।